સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ સંજીવ સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે, જેમાં વિધવા મહિલા દ્વારા ગેરકાયદેસર હોટલ ચલાવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. એની સાથે જ ઉમરા પોલીસ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી ન કરવા હોવાના આક્ષેપો કરાયા છે. પિંકીબેન સંજયભાઈ રામે કહ્યું કે અમારી સોસાયટીની સામે જ્યારે બાંધકામ ચાલતું હતું ત્યારે અમે પૂછ્યું તો મકાન બની રહ્યાનું કહ્યું હતું. જેવું મકાન તૈયાર થયું કે અમારી સામે હોટલનું પાટિયું લાગ્યું હતું, જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રહી હોવાથી અમે રજૂઆત કરી હતી, જેથી અમને ધમકી મળી હતી. આથી અમે પોલીસનો સંપર્ક કર્યો હતો, જોકે ત્યાં પણ યોગ્ય ન્યાય મળ્યો ન હતો. પોલીસ પર આક્ષેપ કરતા પિંકીબેને કહ્યું કે અમારી ફરિયાદ લેવાની જગ્યાએ અમને જ ધમકાવવામાં આવ્યા હતા, જેથી અમે ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે આવ્યા છીએ. અમે આવેદનપત્રમાં માંગ કરી રહ્યા છીએ કે અમારા ઘરની સામે ચાલતી હોટેલમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી છે તેના પુરાવા સાથે આવેદનપત્ર આપી ન્યાય માંગી રહ્યા છીએ. અમને ગૃહમંત્રી પર પૂર્ણ વિશ્વાસ છે કે તેઓ અમને ન્યાય અપાવશે, અને ભાજપના જ મતદારો છીએ, જેથી આ હોટલ બંધ કરાવવામાં આવે તેવી અમારી માંગ છે. મારું નામ પિંકીબેન સંજયભાઈ રામ છે. હું સમજી સોસાયટી 2માં રહું છું. ઘર નંબર 26 છે. હું અમારે ઘરના સોસાયટીમાં બાજુમાં જ 11 નંબરમાં હિન્દુજા હોટલ આવેલી છે. જ્યારે એનું બાંધકામ થયું ત્યારે અમે પૂછ્યું કે આ શાનું બાંધકામ ચાલે, તો અમને એવું કહેવામાં આવ્યું કે અમે ભાડે આપવાના છે. બરાબર, એ ભાડે પછી જ્યારે બાંધકામ પૂરું થયું ત્યારે હોટલનું બોટ આપી દીધું છે એ લોકોએ કે આ હોટલ ચાલે છે અહીંયા, તો એમાં છે ને ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલે છે. તો હું એ અરજી કરી હતી, તો શનિવારે એક એમની ત્યાંના જ હવે એક માણસ ને એક ગીતા કરીને ને એક અવિનાશ છે તે આવ્યો હતો. મને કહે છે મારું નામ અવિનાશ છે, હું ઇન્દુજા હોટલનો માલિક છું, તો તને આ મારી હોટલથી પ્રોબ્લેમ શું છે? હું એ કીધું કે અહીંયા હોટલ આવી રીતના ચાલતી છે તો અહીંયા બધા પરિવારવાળા રહે છે, એટલે અહીંયા આવું કામ તો ચાલવાનું જ નથી. એટલે આ હોટલ તમે બંધ કરો, એના બદલે કંઈ બીજું કરી શકો છો, પણ હોટલ નહીં ચાલવા દે. તો મને કહે છે કે તને મારી બહુ બધી પહોંચ છે, હું તને જાનથી મારી નાખીશ અને જાહેરમાં તને એસી જ છાંટીશ. મને આવી ધમકી આપી, એટલે હું એ 100 નંબર પર ફોન કર્યો. તો કંટ્રોલ રૂમમાં આવ્યો, તો હું ત્યાં ગઈ, તો હું ફરિયાદી છું, તો મને ફરિયાદી ના બદલે ગુનેગાર તરીકે ઠેરાવી છે. ને ત્યાંની રાઇટર મને એવું કહે છે કે તારા મિસ્ટરનું નામ શું છે? હું કહું એમનું નામ સંજય. તે ક્યાં છે? હું કીધું એક્સપાયર થઈ ગયા. તો તું શામાંથી ખાય છે? એવું કીધું. મને આવા બે ઉડા પ્રશ્ન કરવામાં આવ્યા. હવે હું સામાન મને એવું કહે છે કે એ લોકો કેટલા મોટા માણસ છે તને ખબર પડે? હવે આજ પછી બીજી વાર એ લોકોના વિરુદ્ધ એક પણ ફરિયાદ કે એક બી અરજી આવી નહીં જોઈએ. હાલ કે અત્યારે બી હું તને અંદર બેસાડી શકું છું, પણ અત્યારે જવા દેમ છો. હવે બીજી વાર જો તારી ફરિયાદ આવી તો હું તારા ઉપર કાર્યવાહી કરી. મને આ રીતે જવાબ આપવામાં આવ્યો. એ રાઇટરનું નામ મને ખબર નથી, પણ એને હું ફેસથી ઓળખી શકું છું ગમે ત્યારે બી, કેમ કે એક લેડીઝ તરીકે મારી સાથે આવી રીતના કઈ રીતે વાત કરી શકે? હું આટલા વખતથી ભાજપની જ કાર્યકર્તા છું, અને મને હર્ષભાઈ સંઘવી પર પૂરો વિશ્વાસ છે. એટલે મને ન્યાય જોઈએ કે અમારી સોસાયટીમાં આ હોટલ બંધ થવી જોઈએ. મારી આ જ ફરિયાદ છે. હોટલના બદલે તમે ઓફિસ ખોલો, દુકાન ખોલો, એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. જતા જતા બી એ મને પાછો અવિનાશ કહી ગયો છે કે હું તને ગમે ત્યારે બી મારી લખાવીશ, ને એસી દેખ એટેક તો હું તારા પર જરૂરથી કરાવીશ. ને પછી મારા ભાઈએ હતા જ નહીં, ઓફિસે ગયા હતા, તો મારા ભાઈ પર બી કેસ કર્યો. તો અમે ભાઈએ ખાલી રાઇટરને એટલું જ પૂછ્યું કે બેન મારા પરસાનો કેસ? તો એવું કે એ ચાલ તું ત્યાં બેસી જાય, તો અત્યારે ને અત્યારે તને બી બીજા ગુનામાં દાખલ કરી દઈશ.